આપણે લાસ્ટ વિડીયોમાં અન્નડી અને જઠર વિશે જોયું હતું કે સૌપ્રથમ આપણે ખોરાક જે લઈએ છીએ મો દ્વારા લઈએ છીએ, ત્યારબાદ એ અન્નડીમાં જાય છે અને અન્નડીમાંથી ત્યારબાદ ખોરાક સીધો જઠરની અંદર જાય છે. તો કે જઠર છે એ એક જાડી દિવાલવાળી કોથળી હોય છે, એનો આકાર યુ આકારનો હોય છે અને પહોળો ભાગ હોય છે. જઠરની દિવાલમાંથી શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCL છે એની રાસાયણિક સંજ્ઞા છે અને પાચક રસોનો સ્ત્રાવ થાય છે. આ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો જુદા જુદા કાર્ય કરે છે. તો શ્લેષ્મ શું કાર્ય કરે છે કે જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે અને પાચક રસો શું કરે છે તો કે પ્રોટીનને તોડી અને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. કારણ કે આપણે આગળ જ જોયું કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે જટિલ સ્વરૂપમાં હોય છે, એને સરળ સ્વરૂપમાં ફેરવવો પડે છે. હવે આપણે જોશું નાનું આંતરડું એટલે શું. તો કે અહીં તમને નાના આંતરડાની આકૃતિ આપેલી છે. તો કે નાનું આંતરડું એટલે શું? નાનું આંતરડું છે એ અત્યંત ગૂંચળામય રચના છે. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. અન્નમાર્ગની અંદર સૌથી મોટામાં મોટો ભાગ નાના આંતરડાનો છે, જેની લંબાઈ 7.5 મીટર છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. યકૃત નાનું આંતરડું છે યકૃત અને સ્વાદુપિંડની અંદરથી સ્ત્રાવ મેળવે છે. યકૃતનો રંગ કેવો છે તો કે લાલાશ પડતો બદામી રંગ છે અને યકૃત છે એ સૌથી મોટી ગ્રંથિ છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. હવે આ યકૃત છે એ શેના દ્વારા રક્ષાયેલું હોય તો કે પિત્તાશય જેવી કોથળીની અંદર યકૃત સંગ્રહાયેલું હોય છે. હવે પિત્તરસ છે, આ પિત્તરસ શું કરે છે તો કે પિત્તરસ ચરબી, જે ચરબીયુક્ત આપણે ખોરાક ખાઈ છીએ એનો સરળ સ્વરૂપમાં ફેરવવા માટે સૌથી વધારે ઉપયોગ પિત્તરસનો થાય છે. મહત્વનો ભાગ ભજવે છે કે ચરબીના પાચન માટે સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે તો કે પિત્તરસ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. સ્વાદુપિંડ એ આછા બદામી રંગની ગ્રંથિ છે. સ્વાદુપિંડ છે એ જઠરની નીચે આવેલી હોય છે. આ જઠરની આકૃતિ આપણે આગલા વિડીયોમાં જોઈ હતી કે જઠર અને અન્નડી કેવા હોય છે. જઠરની નીચેના ભાગમાં સ્વાદુપિંડ આવેલું હોય છે, જે સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. એટલે કે અંશતઃ પાચિત ખોરાક એટલે કે જે થોડોક ખોરાકનું પાચન થયું હોય હવે નાના આંતરડાના નીચેના ભાગમાં. જો જઠરમાંથી ખોરાક ક્યાં આવશે? નાના આંતરડામાં. હવે નાના આંતરડામાંથી ખોરાક ક્યાં આવશે? નાના આંતરડાના નીચેના ભાગમાં એટલે કે સ્વાદુપિંડમાં, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પૂર્ણ પાચન કરે છે. ખોરાક આપણે જે લઈએ છીએ જઠરમાંથી નાના આંતરડામાં આવશે. નાના આંતરડામાં શું થશે તો કે જે પણ આપણે ખોરાક લીધો હશે એનું થોડું ઘણું પાચન જઠરની અંદર થયું હશે અને થોડું જે બાકીનું પાચન છે એ નાના આંતરડામાં થશે. જ્યારે ખોરાક નાના આંતરડામાં આવશે તો કાર્બોદિતયુક્ત ખોરાક હશે એનું ગ્લુકોઝમાં સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થશે, ચરબીયુક્ત ખોરાક હશે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થશે અને પ્રોટીનયુક્ત ખોરાક ખાધો હશે જેનું એમિનો એસિડમાં રૂપાંતરણ થશે. આપણેમાં જોયું કે કાર્બોદિતયુક્ત ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય, પ્રોટીનનું એમિનો એસિડમાં થાય. હવે નાના આંતરડાની અંદર આ બધા ખોરાકનું શોષણ કેવી રીતે થાય એ જોઈએ. તો કે પાચિત ખોરાક, પચેલો ખોરાક છે એ નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે અને શોષણ કહે છે. જેને કે પચેલો ખોરાક છે એ નાના આંતરડાની દિવાલમાં જે રુધિરવાહિનીઓ હોય એમાંથી પસાર થાય છે અને એનું શોષણ કહે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં, નાનું આંતરડું હોય એની અંદરની દિવાલમાં હજારો નાના પ્રવર્ધકો આવેલા હોય છે. એટલે કે હજારો નાના પ્રવર્ધકો એટલે કે રેસા જેવી રચના આવેલી હોય છે, જેને શું કહેવાય છે? રસાંકુરો કહેવાય છે. તો હવે એવું થાય કે આ રસાંકુરોનું નાના આંતરડામાં કાર્ય શું હશે? તો કે રસાંકુરો શું કાર્ય કરે છે? તો કે રસાંકુરો
जे पाचित खोराक छे एनु शोषण सपाटी में वधारो करे छे। जे खोराक जठर अने नातना आतरडामां आवेलो हशे एनुं थोड़ू घणुं पाचन थयुं हशे, ई पाचित खोराकनुं शुं करशे तो के एनुं शोषण एटले के वधारे पड़तो आपणा शरीरनी अंदर एनुं शोषण थाय एमां एनो वधारो करे छे। दरेक रसांकुरो पासे तेनी सपाटी नजीक पातळी नानी रुधिर केशिकाओनुं जाड़ू जोवा मळे छे। हवे दरेक रसांकुरो छे एनी पासे पातळी नानी रुधिर केशिकाओ आवेली होय छे, એનું આખું ઝાડું એક આવેલું હોય છે, એ દરેક રસાંકુરો પાસે જોવા મળે છે। રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે। રસાંકુરોની સપાટી શું કરે છે કે જે પચેલો ખોરાક નાના આંતરડાની અંદર આવેલો હોય એનું શોષણ કરે છે, અને શોષાયેલ ખોરાક છે એ રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે। હવે આ જે રસાંકુરો ખોરાકનું શોષણ કરશે એ પછી શું કાર્ય કરશે તો કે આ પાચિત ખોરાક છે એ દરેક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે। તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોનો એ બંધારણમાં વપરાય છે જેને અભિશોષણ કહે છે। શરીર માટે એનું શું કાર્ય થાય તો કે પ્રોટીન જેવા ખોરાક ખાતો હોય એનું જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે અને તેને અભિશોષણ કહે છે। હવે કોષોમાં ગ્લુકોઝ છે એ ઓક્સિજન દ્વારા તૂટે છે અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઈડની સંજ્ઞા CO2 છે, કાર્બન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે। હવે આપણે જે ખોરાક ખાધો છે એ આપણે જોયું કે જઠરમાંથી નાના આંતરડામાં આવ્યો, નાના આંતરડામાં આ ખોરાકોનું રસાંકુરો દ્વારા શોષણ થયું। હવે શોષિત થયેલો ખોરાક શું થશે તો કે રુધિરવાહિનીઓ દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાં જશે। રુધિરવાહિનીઓ દ્વારા જુદા જુદા શરીરના ભાગોમાં જશે એટલે દરેક કોષોમાં જશે, અહીંયા દરેક કોષોમાં એ ખોરાકનું ગ્લુકોઝ છે એ ઓક્સિજન દ્વારા તૂટે છે તો કે આપણે શરીરની અંદર જે ઓક્સિજન વાયુ લઈએ એના દ્વારા ગ્લુકોઝના અણુઓ છૂટા પડે છે, એ તેની જ સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ ઉત્પન્ન થાય છે અને ભેગી શક્તિ પણ છૂટી પડે છે। અને જે પણ હજી અપાચિત ખોરાક હશે કે નાના આંતરડામાં પણ જે ખોરાકનું પાચન થયું નહીં હોય એ અપાચિત ખોરાક છે એ મોટા આંતરડામાં જશે। મોટા આંતરડા વિશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।